गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय कंप्यूटर धोरण 7 पाठ 6 बाइनरी नंबर पद्धति। आज छठो पाठ रिवीजन में थोड़ा समझाओ छु, तो चलो विद्यार्थी मित्रों ध्यान राखो। बाइनरी नंबर पद्धति એટલે શું? આપણે રોજબરોજના કાર્યમાં જે નંબર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેને ડેસિમલ એટલે કે દશાંશ નંબર પદ્ધતિ કહેવાય છે, કારણ કે તેમાં 10 અજોડ આંકડા છે। આ આંકડા 0 1 2 3 4 5 6 7 8 અને 9 છે, એટલે કે 0 થી 9 સુધીના આ 10 અજોડ આંકડા છે। 9 પછીના બધા નંબર જૂના આંકડાઓના સંયોજનથી બને છે, જેમ કે 10 1 અને 0 નું સંયોજન છે, 11 1 અને 1 નું સંયોજન છે, અને આ રીતે બીજા બધા નંબર આ નંબર પદ્ધતિને ડેસિમલ કહે છે, કારણ કે તેમાં 10 અજોડ આંકડા છે એટલે DECI એટલે 10 ડેસિમલ। કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે અને તે બે જ વસ્તુ સમજે છે, ઓન અને ઓફ। ઓન અને ઓફ ને 1 અને 0 તરીકે લઈ શકાય। આમ આપણે કહીએ કે કોમ્પ્યુટર બે આંકડા સમજી શકે છે, 0 અને 1। લખાણ, ચિત્રો, ધ્વનિ, ઓડિયો, વિડિયો વગેરે કોમ્પ્યુટરમાં 0 અને 1 ના સ્વરૂપમાં જ એનો સંગ્રહ થાય છે। આ નંબર પદ્ધતિમાં બે જ આંકડા હોવાથી તેને બાઇનરી નંબર પદ્ધતિ કહેવામાં આવે છે। BI એટલે 2। એ યાદ રાખો કે બાઇનરી નંબર પદ્ધતિમાં 0 એ એક આંકડાની સૌથી નાની સંખ્યા અને 1 એ એક આંકડાની સૌથી મોટી સંખ્યા છે। બાઇનરી નંબર પદ્ધતિમાં 1 પછી કોઈ અજોડ આંકડો નથી અને 1 પછીના બધા નંબર 0 અને 1 ના સંયોજનથી જ બને છે। આ રીતે કોમ્પ્યુટર ઓન ઓફ 1 અને 0 ની સંખ્યાને સમજતું હોય છે અને બધી જ માહિતી આ રીતે એની અંદર સંકલન થતો હોય છે। ડેસિમલમાંથી બાઇનરીમાં રૂપાંતર, ચાલો હવે ડેસિમલ નંબરને કઈ રીતે બાઇનરી નંબરમાં રૂપાંતર કરી શકાય એનું એક ઉદાહરણ દ્વારા આપણે અહીંયા સમજીએ। નંબર પદ્ધતિ ઓન ઓફ સમજે છે, 1 અને 0 ડેસિમલ નંબર પદ્ધતિ એક ઉદાહરણ છે। 37 નું બાઇનરી સ્વરૂપ પેજ નંબર 56 પર એક આકૃતિ આપે છે। વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ તમે જોજો અને એની પરથી આ ઉદાહરણ હું તમને સમજાવું છું। ધારો કે 37 નું બાઇનરીમાં રૂપાંતર કરવું છે, માટે 37 ને 2 વડે ભાગો અને શેષ એની નોંધતા જવાનું હોય છે। એક પહેલાં કોષ્ટક બનાવવાનું, એમાં ડિવાઈડ બાય 2 પહેલાં કોલમમાં લખવાનું, નંબર ત્યાં વચ્ચે 37 લખવાનું અને રિમાઇન્ડર એટલે કે એની શેષ। આ રીતના કોષ્ટકની અંદર 37 મૂક્યા પછી 2 વડે 37ને ભાંગવાનું, જ્યાં સુધી ભાગાકાર શક્ય હોય ત્યાં સુધી આગળ વધો અને શેષ નોંધતા જવાનું હોય છે। છેલ્લે બધી શેષને છેલ્લેથી પહેલા એટલે કે નીચેથી ઉપર સુધી એટલે કે ઉલટા ક્રમમાં લખવામાં આવે એટલે 37 નું બાઇનરી સ્વરૂપ આપણને એનો જવાબ મળતો હોય છે। આ
37 નું ઉદાહરણ છે એ જોઈ લઈએ 37 ને મૂકે એટલે એને 2 વડે ભાગવાથી 18 દૂ 36 37 માંથી આપણે 36 બાદ કરીએ એટલે 1 વધશે અને બાજુમાં રિમાઇન્ડર માં મૂકે આ બાજુ 2 વડે ભાગ્યા છે એટલે 2 મૂકે હવે 18 ને 2 વડે ભાગે એટલે 9 દૂ 18 18 માંથી 18 જાય બાજુમાં 0 આવશે રિમાઇન્ડર આ બાજુ 2 આવશે ત્યારબાદ 9 ને 2 વડે ભાગવાથી 4 દૂ 8 9 માંથી 8 જાય એટલે 1 શેષ વધશે એટલે રિમાઇન્ડર માં 2 આ બાજુ મૂકવાનો ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે 2 દૂ 4 4 માંથી 4 જાય એટલે 0 રિમાઇન્ડર માં 0 આ બાજુ 2 ત્યારબાદ 2 ને 2 વડે ભાગીએ 2 એકુ 2 એટલે આ બાજુ 2 માંથી 2 જાય તો 0 સામે બાજુ 2 આ બાજુ 0 છેલ્લે 1 વધશે એને પણ નીચે લઈ લેવાનું રિમાઇન્ડર 2 વડે 1 ને ભાગી ન શકાય એટલે એને નીચે લઈ લેવાનું આ રીતે હવે જે રિમાઇન્ડર માં જે જવાબ આવ્યો છે એ જવાબને આપણે ઉલટા કરવા એટલે કે નીચેથી ઉપર સુધી લઈ લેવાનું હોય છે આમ 37 નું બાઇનરી સમ જોઈએ તો એનો જવાબ આપણને ઉલટા ક્રમમાં જોઈએ તો 1 0 0 1 0 1 આ 37 નું બાઇનરી સ્વરૂપ આપણને જોવા મળતું હોય છે આ રીતે આજે થોડો પાઠ આપણે રિવિઝનમાં સમજાવ્યો હતો એ સમજાવ્યો છે અસ્તુ આભાર